નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારી જાણકારી માટે થઈને અને હેલ્થ ટિપ્સ માટે થઈને આ વિડીયો લઈને આવ્યો છું આજે હું તમને એક અદ્ભુત જડીબૂટી સમાન એક વનસ્પતિનો હું તમને પરિચય કરાવવાનો છું જે તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ એનું ફળ છે તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો આ રીતે હોય છે તમે જોઈ શકો મારા વિડીયો સમક્ષ એની રચના જોઈ શકો એના ફળની ખાસ કરીને આ છે ને આયુર્વેદિક દ્રષ્ટિના અંદર ખૂબ જ ઉપયોગી છે ખાસ કરીને તમે મારા હાથના અંદર પણ જોઈ શકો છો અને આ એના રચના પણ જોઈ શકો છો ખાસ કરીને આ વનસ્પતિને આપણે ગોરખ મુંડી તરીકે પણ ઓળખીએ છીએ અને ખાસ કરીને અંદર ગોમડાની અંદર મને ગોરખ મુખ મુંડી પણ કહેવામાં આવે છે અને ઘણા લોકો તો શું કહેતા હોય છે ખબર જો ઓને ચીકુડના નામથી પણ ઓળખ ઓળખતા હોય છે પણ ખાસ કરીને એક વાત કરી લઉં કે જે લોકો મને ચીકુડીના નામથી ઓળખે છે ને ખાસ કરીને આ ચીકુડી નથી આ તો ગોરખમુંડી વનસ્પતિ છે ને આરી આશા ને આયુર્વેદિક દ્રષ્ટિના અંદર જડીબૂટ્ટીના ખજાનાવાળી એક આ વનસ્પતિ છે ખાસ કરીને તમે આ વનસ્પતિને પૂરી રીતે ઓળખી લેજો પત્તાને પણ ઓળખી લે કારણ કે આવી વનસ્પતિઓ તો ઘણા ટાઈપની હોય છે એક નહીં હજારો ટાઈપની આવી વનસ્પતિઓ હોય છે ને તમે કન્ફ્યુઝ થઈ જશો ખાસ કરીને આ ગોરખ જ વનસ્પતિ છે આ જોઈ શકો છો તે મારા વિડિયો સમક્ષ આ વનસ્પતિનું હરેક અંગ આપણા માટે ખાસ કરીને ઉપયોગી છે કારણ કે એનું મૂળથી મળીને શેડ એના પત્તા તમે મારા વિડીયો સમક્ષ જોઈ શકો છો એના પત્ત છે તે મારા વિડીયો સમક્ષ જોઈ શકો અથવા તે મારા હાથના અંદર એના પત્તા જોઈ શકો પત્તો એનું મૂળ એનું જે ફળ છે આ જોઈ શકો છો એનું ફળ આ ખાસ કરીને એનું ફળને હુકવીનો ચૂણ બનાવી દેવાનું એટલે કે પાવડર બનાવી દે ખાસ કરીને એનો ફળનો પણ ઉપયોગ કરવામાં આવે છે આપણા શરીર માટે અને કારણ કે આ આ જડીબુટીનો ખજાનાવાળી એક આ દવા છે ખાસ કરીને આ વનસ્પતિને ઓળખીજો હા તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કયા નામથી ઓળખો છો પ્લીઝ મને જરૂર કોમેન્ટમાં કહેજો હા તમે તમારા એરિયાની અંદર આ વનસ્પતિને કઈ રીતે ઉપયોગ કરો છો એ પણ મને જરૂર કોમેન્ટમાં કહેજો કારણ કે હું તમને જે અહીંયા માહિતી આપું એ અધૂરી પણ હોઈ શકે કારણ કે તમે વધારે પડતું જાણતા હોઈ શકો ખાસ કરીને આ વનસ્પતિ છે ને ટીબીને પણ મટાડે છે અજીર્ણ રોગ મટાડશે દમ શ્વાસની લગતી જે તકલીફો એને પણ મટાડે છે જો તમારા શરીરના અંદર એઇડ્સના જીવાણુઓમાં ફેલાઈ ચૂકેલા એને પણ નષ્ટ કરે છે ખાસ કરીને આ વનસ્પતિ છે ને બુદ્ધિને પણ વધારે છે એક બીજી પણ વાત કરેલું કે તમને જો પથરીને લગતી બીમારી હોય પથરીનો તમને ગમે તેવો દુખાવો રહેતો હોય અને જો તમે પથરીથી પીડાતા હોય તો એના માટે થઈને આ રામબાણ આ વનસ્પતિ છે હા તમારે શું કરવાનું છે ખબર છે આ ગોરખ મુંડીને તમે આના પત્તા જોઈ શકો એના પત્તને વાટીને રસ કાઢી નાખવાનો કોઈ તો એને પત્તે એકઠો કરીને થોડો ઘણા લઈ રહેવાના પચાસ ગ્રામ કે માની લોકો કે દસ ગ્રામ જેટલા લઈ રહેવાના તો તમારે શું કરવાનું છે ખબર છે એનો ઉકાળો બને ઉકાળો બનાવીને જો પીશો ને રસ તો તમને જે પથરીને લગતી બીમારી છે એ પણ મટી જશે તમારા શરીરના અંદર જે ઝેરી કણો હોય એટલે કે બેક્ટેરિયા આવેલા એ પણ નષ્ટ થશે હા તમારું સ્ટેમિનાર પણ મજબૂત થશે કારણ કે આ છે ને શક્તિવર્ધક છે તમારા શરીરની અંદર જે કમજોરી આવે એને પણ દૂર કરે છે એક અગત્યની વાત કરી લઉં કારણ કે આ વનસ્પતિ છે ને તમને જો શરદી ખોશી કફ થેલા હોય એટલે કે ટીબી થેલી હોય સાતીના કફ જોવાનો હોય તો તમે આ ફળનું રસનું સેવન કરશો ને તો તમારા શરીરને જે કફ જોડે એ દૂર થઈ જાય તમને ટીબીથી લઈ પણ મટી જશે અને જો ગળાના કાગડા હશે ને એટલે કે ગળું હોકડું છે ને ગળાની અંદર જણ જદી ફૂલ લેતા એના કારણે ખા ખા ખાવા અઢાઈ રહેતું હોય તો એવી સમીક્ષા છે ને તો આ ગોરખ મુંડીનો પત્તરનો રસનો ઉકાળો બનાવીને પીશો પોતાનું ચૂણ બનાવીને તમે દૂધ સાથે પીશો કે થોડું ખોટ નાશીને તમે પીશો ને તમારે શું કહેવા કરવાનું છે ખબર છે એક પાલું છે તમારે દૂધ લઈ રહ્યા એના અંદર અડધી ચમચી જેટલું લઈ લેવાનું આ જે આ ચૂણ બનાવી એક ઘાટા હોતા તમે ફળ આ ફળને હૂકવીને તમે ચૂણ બનાવ્યું કોઈ આ પત્તાના હૂકવીને તમે ચૂણ બનાવ્યું એ ચૂણ છે દૂધના અંદર થોડું લઈ રહ્યા અડધી ચમચી જેટલું અને થોડી સાકર ખોડ જેટલું લઈ રહેવાનું લઈને તમારે પીલા નિયમિત તમે કરશો ને તમારા શરીરના જે સ્ટેમિના કમજોરી એના પર મજબૂત કરશે તમારા શરીરને એક નવી તાકાત આવશે અને આ બળ તમારા શરીરના બળ લાવશે એટલે કે તમે એમ બળવાન થશો તમને જો પથરીને લગતી બીમારી છે પથરી પણ પેશાબ માર્ગે નીકળી જશે તમને જો પીળીઓ થયો પીળીઓ પણ મટી જશે ઘણા લોકો હું મચ્છાથી પીડા હતા એટલે કે મચ્છા પેલા મચ્છાથી હેરાન થતા એ પણ સમસ્યા મટી જશે મચ્છા પણ મટી જશે તમારા શરીરની જે નપુક્ષિકતા હશે એ નપુક્ષિકતા પણ દૂર થઈ જશે તમને જો સંધિવાનો કેડ મનકો કમનનો સાધાનો હાથ પગ દુખતા હોય કળતર હતી કોઈ વાગ્યું એના કારણે તમને દુખાવો રહેતો હોય કળતર એવી રહેતી હોય કે તમે એ કળતરને સહન કરી શકતા ના હોય તો તમને મેં જે ઉપાય કીધો ને આ ચૂણ લઈને ચૂણ દૂધના દૂધના અંદરના થોડી સાકર લઈને તમે વહેલી સવારે કે રાતે ઊંઘાના ટાઈમે એ સેવન કરશો ને તો તમને જે દુખાવા થતા હશે કેલ્શિયમની કમીને કારણે કારણ એ કેલ્શિયમ આ પૂરું પાડશે આ અને તમારા શરીરને મજબૂત કરશે બળવાન કરશે તમારા શરીરને કોઈ રોગ નહીં આવે કારણ કે આ ગોરખમુંડી વનસ્પતિ છે ને આયુર્વેદિક દ્રષ્ટિને ખૂબ જ ઉપયોગી છે અને તમારે ડૉક્ટર પાસે કોઈ દવા લેવા નહીં જવું પડે અને આ જડીબુટ્ટીનો ખજાનાવાળી આ વનસ્પતિ છે ઘણા લોકોને તો ઓખોની લગતી બીમારી હોય એટલે કે ઓખે ઓછું દેખાતું અંજા પર જેવું આવતું વરતા પણ હોય તો આ વનસ્પતિ છે ને આંખોની તેજ શક્તિ પણ વધારે છે ઘણા લોકોને તો ચર્મ રોગોની લગતી બીમારીઓ દાદ ખાદ ખુજલી જેવી ખરજવી જેવી સમીક્ષા તો એવા લોકોને શું કરાખો અને પત્તર લીલે લીલે સમટે જે જગ્યાએ તમે એમની એ લોકોને ખુજલી થયેલી હોય દાદર થયેલી એ જગ્યાએ લગાવશે તો એ દાદર પણ મટી જશે કારણ કે આ દાદરને પણ મટાડે એટલે કે ચર્મરોગ નષ્ટ કરે છે ઘણા લોકોને તો ગેસની લગતી બીમારીઓ પેટના અંદર ગેસ રહેતો હોય ભરાવો રહેતો હોય અને કાર્બન ડાયોક્સાઇડ છોડતા હોય પાતતા હોય બીજાને ઉડાડી મૂકતા હોય એવી સમીક્ષા હોય તો એવી સમીક્ષાને આ વનસ્પતિ મટાડે છે ગોરખમુંડી ગોરખ મુંડીનું સેવન કરશો તો તમારા શરીરની અંદર સ્ફૂર્તિ આવશે તમારા શરીરની અંદર તેજ વધશે અને તમારા સાથે નવી ઉર્જા આવશે આ વનસ્પતિ છે ને સફેદપણું ઉપર અટકાવે છે એટલે કે વાળ સફેદ થતા હોય એને કાળા હંમેશા માટે તમે સેવન કરશો તો તમારા વાળ કાળા જ રહેશે એટલે કે ધોળા નહીં થઈ અને વાળ ખરતા પણ દૂર કરે છે આ વનસ્પતિ હા મિત્રો તમારા સાથે એક વાત કરું પ્લીઝ પ્લીઝ મિત્રો જો તમને મારી આ જાણકારી પસંદ આવી તો પ્લીઝ પ્લીઝ જો તે મારી ચેનલના અંદર જો નવા હોય જે લાલ કલરનું બટન છે તંદન ફ્રી છે એને દબાવજો બે લાઇકન પર ક્લિક કરજો લાઇક અને કોમેન્ટ કરજો આ વિડીયો છે બીજા મિત્રોને પણ શેર કરજો કારણ કે આ જાણકારી ઉપયોગી છે અને બીજા મિત્રોને શેર કરશે જેથી કરીને બીજા મિત્રોને પણ જાણકારી મળી આવશે કારણ કે આપણે ભારતીય ભૂમિ પર એવી બધી વનસ્પતિઓ છે એનાથી આપણે અજાણ છે અને જો એવા વ્યક્તિને આવો વિડીયો મળી જાય એ પણ ખુશ થાય અને એને પણ લાભ થાય આ તમારે જો હેલ્થની લગતી જો કોમેન્ટ મને જરૂર કોમેન્ટમાં કહેજો હું ન લખતો જરૂર વિડીયો બનાવીશ હા મિત્રો જો તમે આ વનસ્પતિ વિશે વધારે પડતું જાય જરૂર મને કોમેન્ટમાં કહેજો કારણ કે હું તમને માહિતી આપું અધરી પણ હોઈ શકે મિત્રો તે મારો આ વિડીયો જોયો ખૂબ ખૂબ આભાર તમારો